नमस्कार दोस्तों, आपनो स्वागत छे। आप जोई रहा छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। जय माता जी, जय श्री कृष्ण। मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्मनंदन ना दरेक भक्तों ने मारा जय श्री राम, जय श्री कृष्ण, जय गुरुदेव। हूँ छु कौशिक भाई अरजानी, भागवत कथाकार। आपणे भेगा थई अने फरी भगवत चर्चा करिए। तिथि अने दिवसना विषय आपणे जराक माहिती मेळवीए। ई प्रथम आजना देवताओं ने प्रणाम करी, वंदन करी अने आजना देवताओं ने आपणे आज्ञा लईए। आजना देवता छे शनि महाराज। नीलांजन समाभाषम रवि पुत्र यमाग्रजम छाया मार्तंड संभूतम तन्नमामि सनिश्चरम। अति तीक्ष्ण महाकाय कल्पांते दहनोपमा भैरवाय नमस्तुभ्यम अनुगनाता तुमर्हषि। दरेक भक्तों ने जय श्याराम। फरी थी आजे छे तिथि सर्वप्रथम आशो वद चौदश, जेने आपणे काली चौदश कहीए छीए। तो प्रथम आपणे चौदश विषे जराक माहिती मेळवी लईए। आजनो दिवस चौदश नो छे। आशो वद चौदश एटले भगवती महाकाली नो दिवस छे। आजे જેવી રીતે મેં વાત કરી આગળ, વાક બારસ એટલે માં સરસ્વતી, ધન તેરસ એટલે માં લક્ષ્મી, અને કાળી ચૌદશ જેને આપણે કહીએ છીએ ભગવતી મહાકાલી, અનંત ચતુર્દશી પણ કહેવામાં આવે છે। અનંત એટલે આનંદ આપનારી ચૌદશ, એટલે અનંત ચૌદશ જેને કહેવામાં આપણે આવે છે। આજે ચૌદશ છે, ભગવતી મહાકાલી માની આરાધના કરવાની હોય છે, આજે એની પૂજા કરવાની હોય છે। અસુરોની ઉપર જેને વિજય મેળવ્યો છે, શક્તિની જેને સ્થાપના કરી છે, એવી ભગવતી મહાકાલી નો આજે દિવસ છે, જેને કહેવાય આનંદ ચૌદશ। તો આજના દિવસે શું કરવું જોઈએ? તો આજના દિવસની અંદર પોતાના કુળદેવી માની પૂજા કરવાની હોય છે, માતાજી મહાકાલી માની પૂજા કરવાની હોય છે। મહાકાલી શક્તિનું પ્રતીક છે, માને વંદન કરવાના, માની પૂજા કરવાની અને માને પ્રણામ કરવાના, અને માની પાસે માગવાનું છે, આજે શક્તિ માગવાની છે માતાજી પાસે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। હે માતાજી, મને મારા પરિવારને શક્તિનું પ્રદાન કર, શક્તિ અર્પણ કરવા। કઈ શક્તિ? ધર્મની સ્થાપના માટે માં હું કઈક મહેનત કરું, માતાજી મારા પરિવારની રક્ષા માટે હું મહેનત કરું, માતાજી મારા દેશની રક્ષા માટે મહેનત કરું, એવી શક્તિ મને પ્રદાન કર। ઘણા લોકો આજના દિવસે ચૌદશને રૂપ ચતુર્દશી પણ કહે છે, ઘણા બધા નામો છે આજના દિવસના। તો આજનું અદ્ભુત દિવસ છે, અને આજની દિવસનું મહત્વ અને તિથિનું મહત્વ પણ અદ્ભુત છે। રૂપ ચતુર્દશી આજના લોકો, ઘણા લોકો કહે છે કે રૂપ ચતુર્દશી એટલે આજે શણગાર કરવો જોઈએ, સારા કપડાં પહેરવા જોઈએ, અને ઘણા લોકો એવું કહે છે કે આજના દિવસે બહુ રૂપ ન કઢાય। રૂપ શબ્દ દેશી છે, રૂપ ન કઢાય આજે, એ બહુ બની ઠણી અને ફરવા ન જવાય, કોકની નજર લાગી જાય આજના દિવસે। આજના દિવસની અંદર માના જે ઉપાસકો છે, જેને આપણે ભૂવા કહીએ છીએ, માના જે આરાધકો છે, માની જે સેવા કરે છે, એ દરેક લોકો, માના ભક્તો જેને કહીએ આપણે, એ દરેક માને આજે રીઝવે છે, આજે માની પૂજા કરે છે। આજે આનંદ કારણ બે રીતે આનંદ છે, આજે વર્ષની છેલ્લી ચૌદશ એટલે આનંદ ચતુર્દશી જેને કહેવામાં આવે, આરાધનાનો દિવસ છે, આજે ભક્તિનો દિવસ છે, લોકો માટે શક્તિનો દિવસ છે, જેને કે આપણે કાળી ચૌદશ કહીએ છીએ। આજના દિવસની અંદર આપણે ખબર છે ને, સાંજના સમયે આપણે આજના દિવસે શું કરીએ? તો કે વડા બનાવીએ છીએ, અડદના વડા, અડદના લોટના વડા બનાવીએ, શ્રીફળ લઈએ, હનુમાનજી દાદાને પગે લાગીએ, શ્રીફળ વધારીએ, ચાર રસ્તે જઈએ, ગોળ કુંડાળું કરીએ, પાણીનું વચ્ચે ઉભા રહીએ, ચારે દિશામાં એક એક વડા ફેંકીએ, પ્રણામ કરીએ અને ઘરે આવી જઈએ પરત,
ઘરના લોકો પાછો આપણને કહે જોજો, જતી વખતે કઈ બોલતા નહીં, પાછળ જોતા નહીં, આવતી વખતે પણ કશું બોલતા નહીં, પાછળ જોતા નહીં, એ ચાર રસ્તે શું કામ જઈએ છીએ? ગોળ કુંડાળું શું કામ કરીએ છીએ? ચારે બાજુ વડા શું કામ આપણે અર્પણ કરીએ છીએ? ખબર છે તો કે ના, પહેલેથી ચાલુ આવે એટલે અમે કરીએ છીએ, પણ એનો મહિમા છે, એની કઈ કથા છે, ભગવત વાર્તાઓ છે. તો જેને કહેવામાં આવે ચાર રસ્તાના દેવ ભગવાન ક્ષેત્રપાલ દાદા છે. ક્ષેત્રપાલ દાદાને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, ચારે દિશામાંથી અમારા અમારા પરિવાર, અમારા ઘર, અમારું કાર્ય અને અમારો વેપાર ધંધો છે એની દાદા તમે રક્ષા કરો. ઉભારી ચાર દિશાની અંદર ચાર ચોકમાં ઉભારી પ્રણામ કરવાનું છે, અને વડાજી છે એ વડા અર્પણ કરવાના છે, એનું નૈવેદ્ય આપણે અર્પણ કરવાનું છે દેવોને, કે પ્રભુ તમારું નૈવેદ્ય છે, પ્રસાદ છે, અમે તમને અર્પણ કરીએ, તમે સ્વીકાર કરો. જેને કહેવાય ક્ષેત્રપાલ. ક્ષેત્ર એટલે વિસ્તાર અને પાલ એટલે રક્ષક. જે જગ્યાની રક્ષા આપણી થાય છે જેને કહેવાય ક્ષેત્રપાલ. આખું વર્ષ આપણે દાદાએ રક્ષા કરી તો વર્ષના અંતની અંદર આપણે એને એનું નૈવેદ્ય આપવું જોઈએ. એટલા માટે ચાર રસ્તે જઈએ અને ચારે બાજુ આપણે વડાનું નૈવેદ્ય અર્પણ કરીએ છીએ, પગે લાગીએ છીએ, પૂજા કરીએ છીએ. ત્યાર પછી ઘરે આવી અને ભગવાન નારાયણને, ભગવાન મહાદેવને અને તમારે કુળદેવીને પગે લાગીએ છીએ. આજની તિથિનું મહત્વ આ છે. ઘણા લોકો તો એવો બીવે છે, કુંડળામાં પગ ન પડે, આમ ન થાય, આવજો એમ ન બોલો. બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, ચોક્કસપણે બધી વસ્તુ કરવું જોઈએ. પણ અમુક એ ને કે અમુક આપણે ડોક્સી શાસ્ત્ર પણ આપણને નાના નાના ટૂચકા ઘણા કામ આપી જાય છે. બનતી કોશિશ બધા વિષયો પર ધ્યાન રાખવાનું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ ફરક છે. આજના દિવસની અંદર લોકો અંધશ્રદ્ધા બહુ વાપરે છે, આ કાળી ચૌદશના દિવસે. પણ અંધશ્રદ્ધા છોડીને શ્રદ્ધાથી જો તમે દાદાનું એનું ભાગ અર્પણ કરવામાં આવે, પગે લાગવામાં આવે, નમસ્કાર કરવામાં આવે, તો આખું વર્ષ આપણું, આપણા પરિવારનું, આપણા વેપાર ધંધાનું અને કુટુંબની દાદા રક્ષા કરે છે. અરે આનંદ ચૌદશના દિવસની અંદર આ વસ્તુ કરવી જોઈએ. સાથે વાર કયો છે? શનિવાર. હનુમાનજીને સાથે આજે પગે લાગે છે. શું કામ? તો કે હનુમાન ચાલીસામાં કીધું ને, નાસે રોગ હરે શબ પીરા જપત નિરંતર હનુમંત પીરા. એ દ્રષ્ટિએ પણ આજે પગે લાગે છે, પણ વધારે છે. ને બીજી, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એના હેતુથી પણ હનુમાનજીને લોકો આજે કાળી ચૌદશના દિવસે પૂજા કરે છે, પગે લાગે છે, નમસ્કાર કરવા જાય છે. અને આ બાજુ આજે ઘણા બધા યોગ પ્રભુની ખૂબ કૃપા આપણી ઉપર છે. આ વખતે વાક બારસ તો કે ગુરુવાર, ધનતેરસ તો કે શુક્રવારના દિવસે આવી, અને આજનો દિવસ અદ્ભુત દિવસ કયો? શનિવાર. અને ચૌદશનો દિવસ આવ્યો છે. આજના દિવસે લોકો ઘરના આંગણે લીંબુ મરચા બાંધે છે. ધંધાની અંદર પણ જે વ્યવસાય ચાલુ છે, વેપાર છે, નોકરી કરે છે, પોતાનો બિઝનેસ છે, ત્યાં પણ આજે લોકો લીંબુ અને મરચા બાંધે છે. કોઈની ખરાબ નજર ન લાગે, ધંધા ઉપર નજર ન લાગે, પરિવાર ઉપર નજર ન લાગે, એટલા માટે. અને શનિવારનો દિવસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ બતાવવામાં આવ્યો છે. શનિવારના દિવસે હનુમાનજી મહારાજની આરાધના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, પગે લાગવું જોઈએ. હનુમાનજી મહારાજની સાથે ભગવાન શનિ મહારાજને પણ આજે દર્શન કરવા જોઈએ. અને હનુમાન ચાલીસાના પાઠ કરો, અથવા હનુમાન ચાલીસા ન આવડે તો હનુમાનજી મહારાજની સામે બેસી ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ એના મંત્રના જપ કરવા જોઈએ. અથવા શનિ મહારાજને પણ પગે લાગવું જોઈએ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ શનિ મહારાજની સમક્ષ ઉભા રહી 1, 5, 7, 11 આ પ્રમાણે બોલવો જોઈએ. શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ આપણે આપણા પરિવાર ઉપર રહે છે. કારણ કે આજ શનિવાર છે, આસો વદ ચૌદશ અને શનિવારનું મહત્વ ખૂબ અદ્ભુત બતાવવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ, આજે બે તિથિ સાથે ભેગી થઈ ગયેલી છે, આનંદ ચૌદશ અને સાથે દિવાળી.
તો ક્યારે દિવાળીની શરૂઆત થાય છે? તો કે આજે સાંજના સમયે 5:30 વાગ્યા પછીથી દિવાળીનો ભાગ બેસી જાય છે. પણ શાસ્ત્ર અને જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉદય તિથિ જે હોય એ તિથિ આખો દિવસ ગણવામાં આવે છે. તો ઉદય તિથિ કઈ છે? તો કે 14મી. તો આખો દિવસ 14મો જ ગણવામાં આવે છે. ઘણા બધા ભક્તોના ફોન છે, મહારાજ 14 કેટલા વાગ્યા સુધી છે, કેટલા વાગ્યા સુધી 14 મનાવવાની, કેટલા વાગે 14ની પૂજા કરવાની, કેટલા વાગે દિવાળીનો ભાગ બેસે છે. પણ ઉદય તિથિ હોય એ તિથિ પૂર્ણ દિવસ એ તિથિ ગણવાની છે. તો ઉદય તિથિ શું છે? તો કે 14ની છે. તો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીની તિથિ એટલે 14ની તિથિ ગણવામાં આવે છે. તો આજની 14નો મહિમા, 14ની વાત અને ભગવત ચર્ચા આપણે કરી. શનિવાર વિશે પણ આપણે શનિ મહારાજની પૂજાની વિશે આપણે વાત કરીએ. તો શનિ મહારાજના ની અંદર શનિવારના દિવસે શનિ મહારાજને અડદના દાણા અર્પણ કરવા જોઈએ. આ દિવસની અંદર શનિવારે એની અંદર જરા કેવું સિંદૂર અને તેલ શનિ મહારાજને પગે લાગવાથી ચડાવવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શનિ મહારાજ પ્રસન્ન થાય છે. શનિવારના દિવસની અંદર અડદની વસ્તુ કોઈ ગરીબને આપવામાં આવે, દાન દેવામાં આવે તો માણસના જીવનની અંદર જે પણ નાના મોટી પોનોતી હોય તે દૂર થાય ને શનિ મહારાજ પ્રસન્ન થાય છે. અને એની ઉપર શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ રહે છે અને ભગવાન શનિદેવની કૃપાથી દરેક મનોકામના પૂરી થાય છે. તો આજનો શનિવારનો મહિમા અને અનંત ચતુર્દશી, આનંદ 14 અને જેને આપણે કાળી 14 પણ કહીએ છીએ એનો મહિમા આપણે સમજ્યા અને સાંભળ્યા. મને આપો રજા, ફરી એકવાર આપણે ભેગા ભગવત ચર્ચાની અંદર થશું અને ભગવત ચર્ચા આપણે આગળ કરીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.